जय हिंद विद्यार्थी मित्रों, हूँ रामाणी निशा, संत कृपा विद्यालय ऑनलाइन क्लास में आपनों हार्दिक स्वागत करूँ छूँ। अगाउना वीडियो में आपणे दाखला नंबर 3 અને 4 ની गणतरी करेली हती। आजना वीडियो में आपणे दाखला नंबर 5 અને દાખલા નંબર 6 ની गणतरी करीशुं। तो दाखला नंबर 5 ની शुरुआत करिए। तो सौथी पहला रकम जोईए, तो मेहता ने पंड्या करता 4 गणो अने बाजपाई ने मेहता ना हिस्सानो अर्धो भाग मळे छे। बराबर, मेहता ने पंड्या करता आपणे पंड्या नो भाग छे, नफो छे, ई एक धारी लईए। बराबर, तो अहीं शुं कीधुं छे के मेहता ने पंड्या करता 4 गणो। बराबर, तो मेहता ने 4 अने बाजपाई ने मेहता ना हिस्सानो अर्धो भाग एटले के 2 भाग मळे छे। तो वर्षना अंते पेढ़ी नो नफो छे, पेढ़ी नो कुल नफो आपणे अहीं रकम में आपी दीधो छे 87,500। तो दरेक भागीदार ने मळती नफानी रकम शोधो। बराबर, चलो दाखलानी शुरुआत करिए। तो सौथी पहला आपणे लखीए के धारो के पंड्यानो नफो 1 छे। बराबर, हवे अहींया कीधुं छे के मेहता ने पंड्या करता 4 गणो। बराबर, मेहता ने पंड्या करता 4 गणो। बराबर, एटले केटला आवशे 4 अने बाजपाई ने मेहता ना हिस्सा नो अर्धो भाग, मेहता नो केटलो छे 4। बराबर, अने बाजपाई ने मेहता ना हिस्सा नो अर्धो भाग, बाजपाई ने मेहता ना हिस्सा करता अर्धो, एटले केटलो आवशे 2। बराबर, एटले अहीं आ त्रणे नुं नफा नुकसान प्रमाण छे, केटलुं आवशे नफा नुकसान प्रमाण 1:4:2। तो हवे दरेक भागीदार ने नफा मां केटलो भाग मळे छे तेनी गणतरी करिए। तो सौथी पहला पंड्या ने मळतो भाग, आपणे नफो केटलो थयो छे 87,500। नफा नुकसान नुं प्रमाण केटलुं आव्युं छे 1:4:2, एटले 1/7, એટલે અહીંયા કેટલા આવશે 12,500। એના પછી બીજો ભાગીદાર મહેતા, તો મહેતાને મળતો ભાગ બરાબર 87,500 ગુણ્યા 4/7, એટલે કેટલા આવશે 50,000। અને ત્રીજો ભાગીદાર बाजपाई ने मळतो भाग 87,500 गुण्या 2/7, એટલે ટોટલ કેટલા આવશે અહીંયા 25,000। ત્યાર પછી દાખલા નંબર 6 ની ગણતરી કરીએ। તો સૌથી પહેલા રકમ સમજીએ। શીલા, સુરભિ અને સંકેતની ભાગીદારી પેઢીનો રૂપિયા 1,35,000 નો નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે, જો અહીંયા સાચું પ્રમાણ કેટલું છે 3:2:3, એના બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચ્યો છે, આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? બરાબર, તો અહીંયા આપણે ધોરણ 11માં ખાસ આમનોંધ અથવા તો ભૂલ સુધારણા નોંધ છે એ શીખી ગયા છીએ। બરાબર, એ પ્રમાણે એન્ટ્રી છે એ કરવાની રહેશે। તો સૌથી પહેલાં આપણે નફાનું સાચું પ્રમાણ કેટલું આપેલું છે, સાચું પ્રમાણ કેટલું છે 3:2:3। બરાબર, ભૂલથી થયેલ પ્રમાણ કેટલું છે, ખોટું પ્રમાણ છે એ કેટલું છે, તો કે 2:1:3।
હવે આ પ્રમાણના આધારે ત્રણેય ભાગીદારો છે એના વચ્ચે જે નફાની વહેંચણી થાય છે તેની ગણતરી કરીએ. બરોબર, ભાગીદારો કેટલા છે? ત્રણ. કયા કયા? શીલા, સુરભિ અને સંકેત. શીલા, સુરભિ અને સંકેત. સૌથી પહેલા નફાની સાચી વહેંચણી છે એ કરીએ. સાચું પ્રમાણ છે તેને આધારે છે એ નફો વહેંચીએ. નફાની સાચી વહેંચણી. બરોબર, તો શીલાની છે નફો કેટલો આપેલો છે આપણને? 1,35,000. તો 1,35,000 ગુણ્યા શીલાનું પ્રમાણ કેટલું છે? 3. બરાબર, તો 1,35,000 ગુણ્યા 3 છેદમાં આપણે કેટલા કરશું? 8. બરાબર, 3 ને 3 6 અને 2 8, એટલે કે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા તમે 8 કરશો તો અહીંયા કેટલા મળશે? 50,625. બરાબર, એવી જ રીતે સુરભિ. તો સુરભિનું પ્રમાણ કેટલું છે? 2 આપેલું છે. નફો કેટલો છે? 1,35,000. તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા 8 કરશો તો અહીંયા રકમ મળશે 33,750. બરોબર, અને સંકેત એનું પ્રમાણ મળશે 50,625. ત્યારબાદ આપણે ભૂલથી છે એ પ્રમાણ આપેલું છે 2:1:3. તો અહીંયા આપણે લખીએ કે નફાની ખોટી વહેંચણી. તો કેટલી આવશે? જે સાચા નફાના પ્રમાણમાંથી બાદ થશે. બરાબર, અહીંયા નફો કેટલો આપેલો છે? 1,35,000. એને 2:1:3ના પ્રમાણમાં છે ત્રણેય ભાગીદારોમાં વહેંચવાના છે. બરાબર, તો 1,35,000 ગુણ્યા 2 ભાગ્યા તમે 6 કરશો એટલે અહીંયા આવશે 45,000. બરાબર, બાદ કરશું આપણે, આવશે 45,000. બરાબર, એના પછી આપણે 1, એટલે 1,35,000 સુરભિનું પ્રમાણ 1 છે એટલે 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6 કરશો એટલે કેટલા બાદ થશે? અહીંયા 22,500. એના પછી સંકેત. તો સંકેતનું પ્રમાણ કેટલું આપેલું છે? 3 આપેલું છે. બરાબર, તો એની ગણતરી કરશું એટલે આવશે અહીંયા 67,500. ચલો, હવે 50,625માંથી 45,000 બાદ કરીએ તો કેટલા આવશે? 5,625. બરોબર, એના પછી 33,750માંથી 22,500 બાદ કરશું તો કેટલા આવશે? 11,250. 50,625માંથી છે અહીંયા માઇનસ આપણે 67,500 છે એ કરવાના છે. બરાબર, માઇનસની નિશાની છે એટલે અહીંયા કેટલા આવશે? 16,875. સેનામાં આવશે? માઇનસમાં. આ બંને છે એ પ્લસમાં આવશે. બરોબર, અહીં એ બાબતની ખાસ છે એ ધ્યાન રાખવાનું છે કે પ્લસની નિશાની હોય એ હંમેશા એની અસર જમા બાજુ થાય અને માઇનસની અસર છે એ હંમેશા ઉધાર બાજુ થાય. બરાબર, માઇનસ હોય એની અસર ઉધાર બાજુ અને પ્લસ હોય એની અસર ક્યાં થાય? જમા બાજુ. તો સૌથી પહેલાં ભૂલ સુધારણા નોંધ અથવા તો ખાસ આમ નોંધમાં એની અસર આપીએ. જે આપણે ધોરણ 11માં ભણી આવ્યા છીએ. અહીં આપણે નિયમ મુજબ માઇનસ હોય તે ઉધાર કરવાનું અને પ્લસ હોય એ જમા કરવાનું. બરોબર, તો અહીં સંકેતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કેટલા આવશે? 16,875. તે શીલાના મૂડી ખાતે કે ચાલુ ખાતે? તે સુરભિના મૂડી ખાતે કે ચાલુ ખાતે? બરોબર, ચલો સંકેતના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે ઉધાર કેટલા આવશે? કેટલી રકમ છે? 16,875. તે બીજો ભાગીદાર 2 કોણ છે? શીલાની મૂડી ખાતે, તે સુરભિની. બરાબર, તે
શિલાની મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે જમા તે કેટલા રૂપિયા છે? અહીંયા શિલાના 5625, તે સુરભીની મૂડી ખાતે જમા કેટલી રકમ આપેલી છે? 11,250. બરાબર, બાબત જે લખી નાખીએ, નફાની ફાળવણી ખોટા પ્રમાણમાં થયેલ તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના.